हेलो विद्यार्थी मित्रों, एमएस एक्सेस पार्ट वन માં તમે ભણ્યા ઘણું બધું. હવે આપણું બીજું લેક્ચર છે એમએસ એક્સેસ નું જ આગળ પણ બીજું લેક્ચર બરાબર. ઘણું બધું તમે સરસ કર્યું, સરસ મજાનું હોમવર્ક પણ કર્યું, એટલે હવે આપણે જે થોડું આગળ વધીએ છીએ એ પહેલા તમને પુનરાવર્તન કરાવી દઉં. एमएस एक्सेस શું છે? હવે તો તમને બધાને આવડવું જોઈએ, એક સાથે તમે બોલજો. જો ક્લાસમાં હો તો તમે એક સાથે બોલો. એમએસ એક્સેસ એ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર છે, બરાબર ને? હવે ડેટાબેઝ એટલે શું? ડેટાબેઝ એ કોઈ ચોક્કસ વિષયને લગતી માહિતીનો સંગ્રહ છે. સમજાઈ ગયું ને? આપણે ઘણા બધા ઉદાહરણ જોયા હતા, જેવા કે કોરોના વિશે માહિતીનો ડેટાબેઝ, ભારતમાં કેટલા રાજ્યોમાં કોરોના છે, કેટલી વ્યક્તિ સાજી થઈ, આવું બધું કર્યું હતું ને? ઘણું બધું સરસ તમે ભણ્યા. આ ડેટાબેઝ કાગળ ઉપર પણ બનાવી શકાય અને કમ્પ્યુટરમાં પણ હોઈ શકે. જે પ્રોગ્રામ તમારી પાસેની માહિતીને સંગ્રહ કરવાની તથા તેમાં ફેરફાર કરવાની સગવડતા આપે તેને ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર કહે છે. ઇંગ્લિશમાં એને DBMS, ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર. DBMS નું પૂરું નામ પૂછાય છે, એટલે હું તમને વારંવાર એ યાદ રાખવાનું કહું છું. આ પ્રોગ્રામ આપણને ડેટાબેઝ બનાવવાની તથા તેની વચ્ચે સંબંધ સ્થાપવાની સગવડતા આપે છે. તેથી એક્સેસને કેવો પ્રોગ્રામ કહેવાય છે? રિલેશન ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર, RDBMS કહે છે. એક્સેસ નું સિમ્બોલ આઇકોન તો તમને બરાબર યાદ જ રહી ગયું હશે, જો સ્ક્રીનમાં મેં બતાવ્યું છે. હવે સ્ક્રીન પર તમે આઇકોનને ડબલ ક્લિક કરશો ત્યારે તમને એમએસ એક્સેસ ખોલશો ત્યારે આવી સ્ક્રીન જોવા મળશે, જો. અને એનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. ચાલો આપણે ઝડપથી એક્સેસના જુદા જુદા ઘટકો વિશે સમજી લઈએ. અત્યારે ઝડપથી એટલે કે પાછળથી એ બધા જ ઘટકો વિશે બહુ વિસ્તારપૂર્વક ભણવાનું છે તમારે. તો એક્સેસના સંદર્ભે ડેટાબેઝ એ જુદા જુદા ઘટકો જેમ કે ટેબલ, ફોર્મ, ક્વેરી, રિપોર્ટ વગેરેનો સમૂહ છે. બરાબર યાદ રાખજો, આખું એક્સેસ આ ચાર ઘટકોથી બનેલું છે. ટેબલ, ફોર્મ, ક્વેરી, રિપોર્ટ. હવે ટેબલ શું છે? આમ તો તમને ટેબલ વિશે ખબર જ છે. ટેબલ એટલે કોષ્ટક. તમે છઠ્ઠા ધોરણમાં માઇક્રોસોફ્ટ વર્ડમાં પણ કેટલા બધા ટેબલ બનાવ્યા હતા, અને એમાં એક્સેલમાં પણ કેટલું બધું ટેબલ બનાવ્યા હતા, બરાબર? એવું જ કંઈક અહીંયા એક્સેસમાં પણ ટેબલ બનાવવાનું છે. ટેબલ એ ડેટાબેઝનું પાયાનું એકમ છે. આપણે ટેબલ બનાવ્યું હોય તો જ તેમાં અન્ય કાર્યો કરી શકીશું, બાકી કરી શકીશું નહીં. ટેબલ શેનું બનેલું હોય તો ટેબલ રો તથા કોલમમાં વિભાજિત થયેલું હોય, એટલે રો અને કોલમ બંને ભેગા થાય ત્યારે ટેબલ બને છે. તો કોલમને ટેબલના ફીલ્ડ તરીકે ઓળખવામાં આવે છે, રોને ટેબલના રેકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે કોલમને ટેબલના ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, તો તરત જ તમને યાદ હોવું જોઈએ કે ફિલ્ડ રોને ટેબલના રેકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું ટેબલ વિશે? જો તમે ટેબલ નહીં બનાવ્યું હોય તો તમે એક્સેસમાં નહીં ફોર્મ કરી શકો, નહીં ક્વેરી કરી શકો, નહીં રિપોર્ટ કરી શકો. એટલા માટે જ ટેબલને ડેટાબેઝનું પાયાનું એકમ કહ્યું છે. હવે ફોર્મ. ફોર્મના નામથી તો તમે કેટલી બધી વાર પરિચિત હશો. તમે સ્કૂલમાં એડમિશન લેવા આવો ત્યારે ફોર્મ ભરો, ટ્યુશનમાં જવાના હોય ત્યાં ફોર્મ ભરવાનું હોય, હોસ્પિટલમાં કંઈ પણ કામ હોય તો ત્યાં ફોર્મ ભરવાનું હોય, બેંકમાં ફોર્મ ભરવાનું હોય. આમ દરેક જગ્યાએ ફોર્મ ભરીને તમારી માહિતી આપવાની હોય છે. એટલે ફોર્મ શું છે? માહિતીનો સમૂહ. તમારે માહિતીને, તમારી માહિતીને બહુ વ્યવસ્થિત તેમાં ભરવાની હોય છે, એને ફોર્મ કહેવાય છે, બરાબર? તો
फॉर्म नो उपयोग अहीं के भी रीते थसे तो फॉर्म नो उपयोग टेबल मां माहिती उमेरवा माटे थाय फॉर्म ना उपयोग थी ग्राफिक्स तथा कलरफुल माध्यम द्वारा टेबल मां माहिती उमेरवी सरल बनी जाय छे। हवे तमारे टेबल मां कोई पण रेकॉर्ड मां डिलीट करवो छे, एमां सुधारा वधारा करवा छे, बराबर तमारे टेबल मां रेकॉर्ड उमेरवो छे, तो आ बधुं क्यांथी बहु सरल पड़शे फॉर्म द्वारा। अने आ फॉर्म विशे पण आपणे आगळ खूब ज डिटेल मां भणवानुं छे। क्वेरी, क्वेरी तमने थोड़ो नवो शब्द लागशे, बराबर। क्वेरी एटले शुं? तो क्वेरी एटले डेटाबेज मां संग्रहायेली माहिती ने प्रश्न पूछवो। डेटाबेज ने आपणे प्रश्न पूछवानो छे, तो केवी रीते? तो क्वेरी ना उपयोग थी आपणे जुदा जुदा टेबल मांथी इच्छित माहिती मेळवी शकीए छीए। क्वेरी मां आपणे जुदी जुदी शरतो आपीए छीए અને આપણને શરતો પૂર્ણ કરતી માહિતી દર્શાવે છે। હવે હું આ તમને બહુ સાદી ભાષામાં સમજાવું કે તમારા ક્લાસમાં 60 સ્ટુડન્ટ છે, બરાબર। 60 સ્ટુડન્ટમાંથી મારે એવું જાણવું છે કે કેટલા વિદ્યાર્થીઓને સાયન્સમાં 80 માર્ક્સથી ઉપર આવેલા છે। તો મને 60 એ 60 ના ડેટાબેઝમાંથી જેને 80 માર્ક્સથી ઉપર હશે સાયન્સમાં એનું જ નામ આવશે, બરાબર। તો આવી રીતે તમે જે પ્રશ્ન પૂછશો એ પ્રમાણેની તમને માહિતી આપશે એને ક્વેરી કહેવાય। ક્વેરી પણ ખૂબ બધી પ્રકારની છે અને એના વિશે ખૂબ આગળ ડિટેલમાં ભણવાનું છે। રિપોર્ટ, રિપોર્ટ એ એક્સેસની આઉટપુટ પ્રક્રિયા છે, બરાબર। યાદ રાખજો, રિપોર્ટ કેવી છે પ્રક્રિયા? એક્સેસની આઉટપુટ પ્રક્રિયા છે। રિપોર્ટના ઉપયોગથી માહિતીને સુવાચ્ય તથા વ્યવસ્થિત સ્વરૂપે છાપી શકીએ છીએ। રિપોર્ટ એક અથવા એકથી વધુ ટેબલના ઉપયોગથી બનાવી શકાય છે। રિપોર્ટનું પણ હું એક સાદું ઉદાહરણ આપું કે જ્યારે કંઈ પણ તમારો આખું સ્કૂલનું છેલ્લું સત્ર હોય ત્યારે આખી સ્કૂલમાં કેટલા લોકોને ફી ભરવાની બાકી છે, કેટલાને સ્કોલરશીપ મળવાની છે, આવા બધા જ રિપોર્ટ એન્ડમાં છપાતા હોય અને તમારી પાસે નામ આવતા હોય છે, સમજાણું। તો આખા વર્ષનો જે ડેટાબેઝ છે એના અંતે તમે જે પણ કાંઈ આઉટપુટ પ્રક્રિયા કાઢો છો એ રિપોર્ટ છે। રિપોર્ટ તમે સમયાંતરે કાઢી શકો છો, મહિને મહિને પણ જોઈ શકાય કે કેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી છે, કેટલા બાકી છે, કેટલા વિદ્યાર્થીઓ કેટલા સમય સુધી હાજર રહ્યા, આ બધું જ આઉટપુટ જેમાં કાઢી શકાય તેને રિપોર્ટ કહેવાય છે। હવે શરૂ થાય છે એક્સેસ કેવી રીતે શરૂ કરવું। એક્સેસ ડેટાબેઝ બનાવવો હોય તો સૌ પ્રથમ તો તમને આઇકોન જે આગળ બતાવ્યું ગુલાબી કલરનું એ વાળું એના પર ડબલ ક્લિક કરી શકો છો। જો ડેસ્કટોપ પર આઇકોન ન હોય તો શું કરવાનું છે? તો સ્ટાર્ટ બટન માં ઓલ પ્રોગ્રામ્સમાં જવાનું, તેમાં માઇક્રોસોફ્ટ ઓફિસમાં જવાનું અને તેમાં માઇક્રોસોફ્ટ એક્સેસ 2010 પર ક્લિક કરવું। MS Access ખોલશો એટલે તમને નીચેની સ્ક્રીન જોવા મળશે, બરાબર જોઈ લ્યો। અહીં તમને પૂછવામાં આવશે કે નવું ડેટાબેઝ ખોલવું છે કે હયાત ડેટાબેઝ ખોલવું છે। હયાત એટલે પહેલેથી બનાવેલું, પણ આપણે તો શું કરવાનું છે અત્યારે? નવું ડેટાબેઝ બનાવવાનું છે। જો તમે એકવાર ડેટાબેઝ બનાવેલું હોય અને પછી ખોલવાનું હોય તો તેને હયાત ડેટાબેઝ કહેવાય, બરાબર। હવે નવું ડેટાબેઝ બનાવવા માટે જો મેં 1, 2, 3, 4 સ્ટેપ આપ્યા છે, પહેલું છે ન્યૂ પર ક્લિક કરવાનું, દેખાય છે? મેં બધા જ સર્કલથી બરાબર બતાવ્યા છે 1, 2, 3, 4। બીજું જે છે એ બ્લેન્ક ડેટાબેઝ લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે। ત્રીજામાં બરાબર યાદ રાખો તમારે ફાઇલનું નામ આપવાનું છે પહેલેથી જ। તમે અત્યાર સુધી શું કરતા હતા કે ફાઇલનું નામ જ્યારે સેવ કરો ત્યારે એન્ડમાં આપતા હતા, અહીંયા તમારે ફાઇલનું નામ પહેલા આપી દેવાનું છે। અને ચોથું છે ક્રિએટ, ક્રિએટ એટલે બનાવવું, ચારે ચાર સ્ટેપ યાદ રહી ગયા, પહેલું ન્યૂ, બીજું બ્લેન્ક ડેટાબેઝ, ત્રીજામાં ફાઇલનું નામ આપવાનું અને ચોથું ક્રિએટ ઉપર ક્લિક કરવાનું। હવે તમને નીચેની સ્ક્રીન જોવા મળશે, સ્ક્રીન બરાબર જોઈ લ્યો। ફાઇલ મેનુ, ક્વિક એક્સેસ ટૂલ બાર, કન્ટેક્સ્ચ્યુઅલ ટેબ, ફાઇલનું નામ લખેલું છે, કંટ્રોલ બટન છે, રીબન, ક્લોઝ બટન, ડાબી બાજુ નેવિગેશન પેન છે, શટર બાર છે,
આખો જે વચ્ચેનો સફેદ ભાગ છે તેને ડોક્યુમેન્ટ ટેબ કહેવાય છે. સૌથી નીચે સ્ટેટસ બાર છે, નેવિગેશન બાર છે, વ્યૂ બટન છે. બરાબર એક એક પાર્ટ જોઈ લેજો. હવે એક્સેસમાં નવી ખુલેલી ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ ડેટાબેઝ વન હોય છે. બરાબર યાદ રાખજો, જો તમે ફાઇલનું નામ નહીં આપો ને તો એ જાતે જ ડેટાબેઝ વન એવું નામ લઈ લેશે. એક્સેસમાં ફાઇલનો ઉપયોગ કરતા પહેલા તે સેવ કરવી જરૂરી છે. મેં કીધું ને કે તમારે અહીંયા પહેલા સેવ કરવાની છે ફાઇલને, પહેલા નામ આપી દેવાનું છે. આથી તમે તેને કોઈ પણ અર્થપૂર્ણ નામ આપી શકો છો. આપણે અહીંયા ઉદાહરણ તરીકે લાઇબ્રેરી નામ આપ્યું છે. હવે દરેક ટેબલ, ફોર્મ, ક્વેરી, રિપોર્ટ આ બધું ક્યાં સેવ થશે? લાઇબ્રેરી નામના ડેટાબેઝમાં સેવ થશે. કારણ કે તમે શું નામ આપ્યું? લાઇબ્રેરી નામ આપ્યું. તમે જે નામ આપશો એ નામનો ડેટાબેઝ બનશે. આ ખાસ યાદ રાખવાનું છે. અને જો તમે નામ નહીં આપો તો એ ડેટાબેઝ વનમાં બાય ડિફોલ્ટ સેવ થઈ જશે. હવે એક્સેસમાં જે ડેટાબેઝ બને છે તેનું એક્સટેન્શન શું હોય છે? તો .accdb એક્સેસ ડેટાબેઝ. એક્સેસ સ્ક્રીનના જુદા જુદા ભાગોની સમજ હવે જોઈ લ્યો. યાદ રાખો, ટાઇટલ બાર, ક્વિક એક્સેસ ટૂલ બાર, કંટ્રોલ બટન, રીબન અને કન્ટેક્સ્ચ્યુઅલ ટેબ. આ તમામ આપણે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટમાં હોય એમ જ કાર્ય કરે છે. પણ આ સિવાયના એક્સેસના અન્ય મહત્વના ભાગો છે, તેના ઉપર આપણે નજર નાખીએ. નેવિગેશન પેન. સમજાવ્યું તો ને મેં આગળ બતાવ્યું ને કે સ્ક્રીનની ડાબી બાજુ નેવિગેશન પેન હોય. બરાબર, નેવિગેશન પેનનું શું કાર્ય છે? તો ડેટાબેઝના બધા જ ઘટકોને સરળતાથી જોવા હોય તો એ ક્યાં જોવા મળે? નેવિગેશન પેનમાં. તમે જેટલા ટેબલ, ફોર્મ, ક્વેરી, રિપોર્ટ આ બધું તમને નેવિગેશન પેનમાં દેખાશે અને તેને ડબલ ક્લિક કરીને તમે ખોલી પણ શકશો. હવે તમારે નેવિગેશન પેનને જ ખોલવું અને બંધ કરવું હોય તો શું કરવાનું છે? નેવિગેશન પેનને ખોલવા અને બંધ કરવા માટે શટર બારનો ઉપયોગ કરવાનો છે. જો મેં બ્લેક એરોથી શટર બાર પણ બતાવ્યું છે. ડોક્યુમેન્ટ ટેબ. નેવિગેશન પેનની જમણી બાજુએ ડોક્યુમેન્ટ ટેબ જોવા મળે છે. સૌથી મોટો વિસ્તાર સ્ક્રીનનો એ ડોક્યુમેન્ટ ટેબ છે. ડોક્યુમેન્ટ ટેબમાં ડેટાબેઝ ઘટકો જુદા જુદા ટેબમાં જોવા મળે છે. તમે જમણી બાજુએ રહેલા ક્લોઝ બટન ઉપર ક્લિક કરી કોઈ પણ ટેબ બંધ કરી શકો છો. જમણી બાજુ ક્લોઝ બટન દર્શાવ્યું છે, દેખાય છે? એના દ્વારા તમે કોઈ પણ ટેબ ખુલ્લું હોય અને તમને નથી જોઈતું તો ક્લોઝ બટનથી ક્લોઝ કરી શકો છો. ડોક્યુમેન્ટ ટેબની નીચે દેખાતા નેવિગેશન બારથી પસંદ કરેલા ઘટકમાં જુદા જુદા સ્થાને જઈ શકાય છે અને ઘટકમાંથી ચોક્કસ માહિતી શોધી શકાય છે. જો નેવિગેશન બાર પણ મેં સૌથી નીચે દર્શાવ્યો છે. હવે સ્ટેટસ બાર. સ્ટેટસ બાર ક્યાં હોય? સ્ટેટસ બાર સ્ક્રીનના નીચેના ભાગે હોય અને તે ડેટાબેઝના જુદા જુદા સ્ટેટસ દર્શાવે છે. સ્ટેટસ બારમાં જમણી બાજુએ જુદા જુદા વ્યૂ બટન આવેલા છે. કેટલા બધા પ્રકારના વ્યૂ હોય એમાંથી તમારે સીધે સીધું કયો વ્યૂ જોઈએ છે તો એ ત્યાં જમણી બાજુ જે વ્યૂ બટન છે તેના પર ક્લિક કરશો એટલે એ વ્યૂ બતાવશે. અને નીચે મેં એરો કરીને સ્ટેટસ બાર પણ દર્શાવેલું છે. હેલો મિત્રો, તો આટલું તમને સમજાઈ ગયું હશે. હવે પછીનું આપણે લેક્ચર ત્રીજામાં મળીશું. એન્જોય.